ટોરિન વેલ્થ મેનેજમેન્ટ અને ટાઈ સુરત ફોર સ્ટેરિંગ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ અને ફ્યુચર ઇકોનોમી ઓફ ઇન્ડિયા પર સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રસિદ્ધ માર્કેટ ગુરુ તાહેર બાદશાહે આ વિષય પર સુરતના એન્ટરપ્રેન્યોરને ઉદબોધન કર્યું હતું. તાહેર બાદશાહે સેમિનારમાં ઉપસ્થિત એન્ટરપ્રિન્યોર સંબોધિત કરતા જણાવ્યું હતું કે આગામી 1.5 વર્ષમાં ભારતની ઇકોનોમીમાં સુધારો થઈ શકે છે. નોટબંધી અને જીએસટી બાદ એનડીએફસી નબળું પડ્યું હતું. જો એનડીએફસીમાં ક્રાઇસિસ ન આવી હોત તો આટલી ખરાબ સ્થિતિ ન હોત. છેલ્લા 1.5 વર્ષમાં ગવર્મેન્ટનું ઇકોનોમિક પાવર ફોક્સલિપ પોઝિશનમાં રહ્યું છે. યુએસ સિવાય બધી જ હાલત એક સરખી છે. ઇકોનોમિક્સ ક્રેડિટ સિસ્ટમ બ્રેકડાઉન થાય તો મોટી પ્રોબ્લેમ આવે છે. આપણે લોકોને ઇન્વેસ્ટમેન્ટ પર ક્યારેક ફોકસ કર્યું નથી. ઇન્ડિયામાં 2004-2012 દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ 25%-25% સુધી પહોંચી જવા પામ્યું હતું, પણ પછીના પાછલા 2013-2019 પાંચ વર્ષમાં એ આંકડો ફરી 28 પર પહોંચી જવા પામ્યો છે. ઇન્ડિયાને ગ્રોથની જરૂર છે અને નજીકના ભવિષ્યમાં એનડીએફસી સુધરશે. ખાસ કરીને બેન્કિંગમાં જે ક્લીનઅપ કરવાનું હતું તે 78% જેટલું થઈ ગયું છે, એટલે કે હાથી નીકળી ગયો છે. હવે માત્ર પૂંછડી જેટલું જ બાકી રહ્યું છે. 2020માં કોમોડિટી માર્કેટ પણ ચાલશે. આ સિવાય તાહેર બાદશાહ એન્ટરપ્રિન્યોરને ગ્લોબલ માર્કેટ વિશે પણ સવિસ્તાર સમજ આપી હતી. ઇન્ડિયન ઇકોનોમી ફ્યુચર વિશે જણાવતા તાહેર બાદશાહે કહ્યું હતું કે ઇન્ડિયા ખૂબ જ મોટું માર્કેટ છે. કન્ઝ્યુમર પ્રોડક્ટ કે રિયલ પ્રોડક્ટ દરેકમાં ગ્રોથની ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મ ફ્યુચર સિક્યોર છે. છેલ્લા 2 વર્ષથી જે તકલીફો જોઈ છે તેમાં ગવર્મેન્ટ અને આરબીઆઈની પોલિસી તેમજ માર્કેટ ફેક્ટરથી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. તાહેર બાદશાહ ઇન્વેસ્કો મ્યુચુઅલ ફંડ. સર, કિસ તરહ કા સેમિનાર થા ઓર ઇસકા ઉદ્દેશ્ય ક્યા હૈ? આજ કા સેમિનાર બેઝિકલી ઇસ બાત પર ફોકસ કર રહા થા કે જો રિટેલ ઇન્વેસ્ટર્સ હૈ, છોટે ઇન્વેસ્ટર્સ હૈ, વો ઇન્ડિયા કી ગ્રોથ સ્ટોરી મેં કેસે પાર્ટિસિપેટ કર સકતે હૈ, ઓર ઇક્વિટી ઇન્વેસ્ટિંગ ઓર ઇક્વિટી મ્યુચુઅલ ફંડ ઇન્વેસ્ટિંગ કે અંદર કે વહીકલ કે માધ્યમ સે આને વાલે વર્ષો મેં હમ કેસે અપના ઓવરઓલ વેલ્થ ઇન્ક્રીઝ કર સકતે ઉસ પર જ્યાદા ફોકસ થા. સાથ હી સાથ હમને ઇન ચીજો પે ભી યે ભી મુદ્દે ઉઠે કે આજકલ જો ઇકોનોમી મેં જો હાલાત હૈ ઓર જો ગ્રોથ કી થોડી બહોત કમી હુઈ હૈ ઉસકો આગે જાકે હમ કેસે દેખ પાએંગે. આગે જાકે આને વાલે વર્ષ મેં અભી હમ 2019 કે આખરી મહિને મેં હૈ ઓર 2020 કે દૌરાન ઓર ઉસકે બાદ વાલે સાલો કે દૌરાન હમ ઇકોનોમી મેં કેસે પ્રોગ્રેસ દેખ સકતે હૈ ઉસકે બારે મેં કોઈ ડિસ્કશન હુઆ હૈ ઓર કુછ એસી ચીજો પે ભી ડિસ્કસ હુઆ કે આજ કી હાલત મેં ઇન્વેસ્ટિંગ મેં યા ઇક્વિટી માર્કેટ્સ મેં કહાં પે ઓપોર્ચ્યુનિટીઝ હૈ ઓર કિસ તરહ સે નિવેશ કરના ચાહીએ, ક્યા સાઇકોલોજી રહેની ચાહીએ ઇન્વેસ્ટર્સ કી, યે સબ ચીઝે લગભગ ઇસ સેમિનાર કે દૌરાન હમને ડિસ્કસ કરને કી કોશિશ કી. સુરત એક ફિનાન્શિયલ કેપિટલ છે અને કદાચ ગુજરાતનું ફિનાન્શિયલ કેપિટલ છે, અને મને લાગે છે કે જે ડિમાન્ડ અને જે ગ્રોથ સુરત કરી રહ્યું છે અત્યારે જીડીપીના પોઈન્ટ ઓફ વ્યૂ પરથી, એ પ્રમાણે મને લાગે છે કે ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ. અને જે બિઝનેસીસ અત્યારે ફેલિયર્સ બી થઈ રહ્યા છે, સુરત મેજરલી 4 બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે છે, ટેક્સટાઈલ, ડાયમંડ, જરી અને પ્રોપર્ટી, એ 4-4 બિઝનેસ અત્યારે ઠપ થઈ રહ્યા છે અને લોકોમાં ભયંકર નિરાશકતા છે. તો અમને લાગ્યું કે ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ ફોર ધી રાઇટ પીપલ. સેમિનારના આયોજકને ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર તેમજ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ જિગ્નેશ માધવાણીએ સુરત શેરી ભારતના અને શેર વિશે સરખામણી કરતા જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં મુંબઈ મેચ્યોર સિટી છે, જ્યાં 40% લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઇન્ડિયામાં 25-27 લાખ કરોડની મ્યુચ્યુઅલ ઇન્ડસ્ટ્રી બની ચૂકી છે. ઇન્ડિયામાં 27 લાખમાંથી ટોપ 20 સિટીમાં સુરત આવે છે, જેમાં ટોપ 5% લોકો જેટલો ખૂબ જ નાનો ઉંમર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. રિટેલ હજુ સ્ટ્રોંગ નથી, પરંતુ આગામી દિવસોમાં ચોક્કસ સ્ટ્રોંગ બનશે.